ગામવાળા ગામમાં પંચવટી ગાર્ડનનું લોક ભાગીદારીથી નવીનીકરણ કરી કરાયું લોકાર્પણ. સરપંચે અંગત રસ દાખવતા લોકોએ ઉદાર હાથે કરેલી દાનની રકમને લઈ નવીનીકરણ બન્યું શક્ય. પારડી તાલુકાનું ઉદવાડા ગામ વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતું છે, જ્યાં તળાવ પાસે વર્ષ 2002 થી 2005 દરમિયાન ગામ લોકોની સુવિધા માટે પંચવટી નામનું એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ સમય સાથે ગાર્ડનની યોગ્ય માવજત ન થતાં ગાર્ડનની હાલત ખરાબ થઈ ગઈ હતી. જોકે આ ગાર્ડનમાં ફરી લોકોની અવરજવર રહે અને ગામને લોકોને તેમજ ગામના બાળકોને ફરી એક સુંદર ગાર્ડનની સુવિધા મળે તેવા હેતુથી ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા અંગત રસ દાખવવામાં આવ્યું હતું અને આ ગાર્ડનનું નવીનીકરણ હાથ ધર્યું હતું. ઉદવાડા ગ્રામ પંચાયતના સાથી સભ્યોના સહકાર તેમજ ગામના લોકોએ ઉદાર હાથે દાન કરતા ફરી પંચવટી ગાર્ડન મનમોહક બન્યું છે, જેમાં નવી માટી સાથે લોન ઉગાડવામાં આવી છે, નવી લાઇટ, બાળકો માટે નવા રમતના સાધનો, સિનિયર સિટીઝન માટે બાંકડાઓ તેમજ આખા ગાર્ડનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને લોકો વહેલી સવારે તેમજ સાંજે ચાલી શકે એ માટે 1800 મીટરનો વોકવે તૈયાર કરવામાં આવ્યો છે, જે ગાર્ડનનું ગામ લોકોની હાજરી વચ્ચે પારસી સમુદાયના વડા દસ્તુરજીના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામજનો અને સરપંચ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે રાજુ પટેલ, ઉપસરપંચ સરોસ ઈરાની સહિતના પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમય બાદ ગામ લોકોને ફરી ગાર્ડનની સુવિધા પ્રાપ્ત થતાં ગામ લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. વધુ માહિતી આપતા સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામ લોકોએ કરેલી ઉદાર હાથે દાનની રકમના કારણે આ શક્ય બન્યું છે અને અંદાજે 7 થી 8 લાખના ખર્ચે આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે ઘણી ખુશાલી ભરી એક લાગણી ઉજવે છે કે આપને આ લીલોટરી, જેને ગામનું હાર્ટ કહીએ તેવી જગ્યાએ આપને ઉદઘાટન કીધું, જ્યાં આગળ એક ખૂબસૂરત ગાર્ડન બગીચો બનાવ્યો. સરપંચ સાહેબે ખૂબ મહેનત કરી છે અને ગામના સગલા વડીલોએ એમાં પોતે ફાળો આપ્યો છે અને આ ભવિષ્યની બચ્ચાઓના ભવિષ્યના બચ્ચાઓને ખાતર જે સ્વાસ્થ્ય જગા હોય તો આ જગા પર તમે પધારી એનો આનંદ લઈ શકો છો. અને આ જગાને મેન્ટેન કરવાનું સહેલું કામ નથી, પણ તે ગ્રામ પંચાયતે જે પ્રમાણે કેમેરા લગાવ્યા છે, જે પ્રમાણે ક્લીન એન્ડ ગ્રીન ડસ્ટબિન મૂક્યા છે, એ સર્વથી મને હું આશા રાખું છું કે આ ગાર્ડન એક ઘણું ખૂબસૂરત ગાર્ડન અને બ્યુટિફુલ ગાર્ડન આપણા બધા ગામોની વચ્ચે આપણું એક ગાર્ડન સૌથી સરસ ઉદવાડા ગામનું ગાર્ડન અને તળાવ રહેશે. આજે ઉદવાડા ગામનો જે ગાર્ડન હતો પેલા આજથી 20 વર્ષ પહેલા પંચવટી ગાર્ડન 2002 થી 2005 ના સમયગાળામાં બનેલો અને એ ગાર્ડનને થોડું મેન્ટેન ના અભાવે નથી શકી શકું, પણ એને જો અમે ડેવલપ કરીને આજે એવું સરસ મજાનું ઉદવાડા ગામનું એક નાક કહેવાય કે પારડી તાલુકાનો એક સારો એક ગાર્ડન ગામડા ખાતે બન્યો છે. એમાં મને મારા ગ્રામ પંચાયતના તમામ ગામજનો, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ અને ડોનેટરો ખાસ કરીને એમને ખૂબ ફાળો આપ્યો છે અને એટલે જ કીધું છે કે આ ગાર્ડન જે બન્યો છે આપણા ગામ માટે બન્યો છે, એને સાચવવાની જવાબદારી તમામ અમારા ગામજનોની છે. હું તો કદાચ સત્તા પર 2 વર્ષ છે, પછી રહું કે નહીં રહું, પણ જે કોઈ આગલો સરપંચ આવે કે જે બોડી આવે કોઈએ પણ આ ગાર્ડન ચોક્કસ સાચવવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં જે આપણા નાના નાના બચ્ચા છે, અમારા બચ્ચા તો મોટા છે, અમારા તો મારા છોકરાને છોકરા થશે, એ લોકો ચોક્કસપણે આવીને હસી મજાક કરીને રમશે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એવી હું અપેક્ષા રાખીશ. અને તમામ ગામજનોને હું અભિનંદન આપું કે આજે લોકાર્પણમાં જે આટલી મોટી સંખ્યામાં ગામજનો આવીને જે આનંદ માણ્યો એ બદલ એમ ગામજનોનો આભાર માનું છું. અને સાથે સાથે આ બાગમાં જે મને ડોનેટ કર્યું છે, માલકમભાઈની વાત કરું, ફિલીભાઈની વાત કરું, એક પારસી બાવાજી છે અને બીજા પણ 2-4 પારસી લોકો જે આ ગાર્ડનમાં હજુ પણ ડેવલપ માટે કરવા માટે અમને દાન આપવાના જ છે, તો ચોક્કસપણે આ ગાર્ડન હજુ તળાવના ફરતે અમે કમસે કમ 500-700 ઝાડો જે રોપવાના છે, એમાં ફક્ત શું હોય કે બદામ છે, વાંજળી છે એવા ઝાડો રોપવાના છે એની ફરતે, કેમકે અમારું 36 એકરનું પહોળું તળાવ છે, જે ખાસા ઝાડો રોપાશે, એ ઝાડો જે પક્ષીઓ છે, ખિસકોલી છે, એવાને પણ ફ્રૂટ ખાવા મળે એ આયોજન કરીને આ ચોમાસું પછી અમે ગાર્ડન બનાવશું.